समय बदलाय छे, वर्ष बदलाय छे, पण जूनी यादो ए अमदावादनी एमने एम ज रहती जाए छे। हवे आजे आपणे पहोंची गया छे अमदावादना एवा हेरिटेज जग्या एटले चंद्रविलास। एकसो ने वीस वर्ष जूनी जग्या पण अड़ीखम छे एना स्वाद थी, एना स्वभाव थी अने अहींना प्रेम थी खूब ज मजा करावी दे छे। तो चलो आजना अमदावाद हेरिटेज फूड सीरीज नी अंदर तमारो बधानु स्वागत छे। अब की बार 2 लाख के पार आपणी चेनल ने फटाफट सब्सक्राइब करो। चलो वीडियो शुरू करीए छे। ચંદ્રવિલાસ નું નામ ના આવે તો એ વાત જ અધૂરી ગણાય છે। તો આજે આપણે પહોંચી ગયા છે ચંદ્રવિલાસ, જે લીલી રોડ પાસેની આ ભાગમાં જ આવેલું છે। અને ભાઈ જે અહીંયાના ફાફડા જલેબી એવું કહેવાય છે કે અમિતાભ બચ્ચનથી લઈને આપણે જે પ્રધાનમંત્રી સાહેબ છે, નરેન્દ્ર મોદી સાહેબ છે, બધા લોકો અહીંયા આ જગ્યાનું વખાણ કરી ચૂક્યા છે, અહીંયા જમી ચૂક્યા છે। અને આઝાદીની ચળવળ સાથેની બધી ઘણી બધી વાતો પણ અહીંયા સાથે જોડાયેલી છે। તો ચલો આપણે અહીંયાની સ્પેશિયલ જે હેરિટેજ ડિશ જે કહેવાય, જે ફાફડા જલેબી બધા અલગ અલગ નાસ્તો છે એ પણ ટ્રાય કરી લઈએ। સાહેબ પહેલાં તમારું નામ કહી દો। અને આપણા કેટલા વર્ષ જૂની જગ્યા છે? 122 વર્ષ છે। અને એવું મેં સાંભળ્યું છે કે અહીંયા ઘણા બધા રાજનેતાથી લઈને કલાકારો બધા જ અહીંયા જમી ચૂક્યા છે, એવી શું વાતો છે મને અહીંયાની જાણકાર કરો। તો પહેલા બધા બહુ આવ્યા, મહાત્મા ગાંધી હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, ઇન્દુલાલ યાજ્ઞિક હતા, અચ્છા, કિશોર કુમાર, રાજ કપૂર, અમિતાભ બચ્ચન, બધા આવેલા, બધા જ અહીંયા જમી ચૂક્યા છે। ઓનર માલવ જોશી, માલવ જોશી કેટલી પેઢી અહીંયા સુધી કામ કરે છે? મતલબ અત્યારે થર્ડ જનરેશન સુધી અહીંયા કામ ચાલે છે અત્યારે। મેં પણ સાંભળ્યું છે કે તમારી જે જલેબી જે છે ને એ આખા અમદાવાદમાં ફરી લઈએ, પણ તમારા જેવી જે જલેબીનો સ્વાદ છે ને તમને નહીં મળતો, એની શું ખાસિયત શું છે? પ્યોર ઘીની જ બને, પ્યોર ઘીની જ બરાબર। અત્યારે પેલી થાળી જોતી હશે, મળી જશે ખરા? બરાબર, શું પ્રાઇસ કેટલી હોય છે? આપણે 200 રૂપિયા, એટલે બધું જ અંદર આપણો આપણી મટીરિયલ જ આવે, ફાફડા, જલેબી, સેવ ઉસળ, બટાકા વડા, સમોસા, પૂરી, છોલે। અત્યારે તમે લાઈ તમે જોઈ શકો છો કે જે પથ્થરવેલના પાનની અંદર આપણે પાતરા કહેતા હોય છે, તમે આની અંદર ઘણા બધા એવા દરેક સિટીની અંદર નામ હોતા હોય છે, તમે આને શું કહો છો જરૂરથી નીચે કોમેન્ટ કરજો। અરે વાહ, આખી એક મોટા પાતને ઉપર નાના નાના પાન ઉપર સેટ કરીને આખા અહીંયા જે પાતરા બની રહ્યા છે, લોકો આ જે બેસનનું ખીરું અને હળદર મીઠું અને અમુક કદાચ ગરમ મસાલા કંઈ નાખીને બનાવીને આ પાતરા બનાવવામાં આવે છે, તમને ભાવે છે કે નથી ભાવતા? નીચે કોમેન્ટ કરજો। હવે જે અત્યારે બનવા જઈ રહ્યા છે, જે આખા અમદાવાદને ઘેલું કરનાર આ ફાફડા જે ચંદ્રવિલાસના કહેવામાં આવે છે, અને સૌથી વધારે લોકો જે બહારથી આવતા હોય ને તો ભાઈ ચંદ્રવિલાસના ભાઈ કે ફાફડા જલેબી તો ખાવા જોઈએ, અને જો દશેરોને એવો સમય હોય તો મોટી સંધી લાઈન લાગી જાય કે ભાઈ ચંદ્રવિલાસના ફાફડા, એની કઢી અને એમના જલેબી, ભાઈ આય આય, ચોખ્ખા ઘીની અંદર બનતું હોય ને આ બધા ફાફડા પણ એ સિંગતેલની અંદર જ બનાવવામાં આવે છે, એટલે ભાઈ એનો સ્વાદ પણ આખી અલગ રીતે હોય છે। તમે કોને કોને આ જે ફાફડા છે ખાધેલા છે કોમેન્ટ કરજો, નીચે કોમેન્ટ કરતા જાઓ। ચલો હવે છે ને આપણી પાસે અહીંયાની જે ડીશ આવી ગઈ છે, તો શું શું વસ્તુ આપવામાં આવી છે આ જે ડીશની અંદર? તો ચંદ્રવિલાસ હેરિટેજ ડીશ તરીકે ગણવામાં આવે છે સાહેબ, આપણે શું શું વસ્તુ આપણે ઉતરાવવાના? સૂકી ભાજી છે, સૂકી ભાજી આવી ગઈ, બટાકા રસાવાળું શાક છે, રસાવાળું શાક, ખજૂર આંબોળી ચટણી છે, સેવ ઉસળ છે, કઢી છે, પપૈયું છે, ડુંગળી મરચા, ડુંગળી મરચા, અને આ બટાકા વડા, મેથીના ગોટા, બટાકા વડા, સમોસું, પાપડી, પૂરી, જલેબી, એટલે આ બધું જ આટલી બધી વસ્તુ છે 200 રૂપિયાની અંદર? બરાબર છે ભાઈ, આટલા 2-3 જણા આવીએ ને તો આ વસ્તુ ખાઓ અને અમદાવાદી મોજ આવી રીતે મનાય છે। આ છે અમદાવાદ ધગધગતું શહેર છે,
અને અમદાવાદની ધડકણ કહેવામાં આવે છે, ચંદ્રવિલાસ ગણાય છે. તો અહીંયાની જે સ્પેશિયલ જે ડીશ આપણી પાસે આવી ગઈ છે, તમે સમજી પણ લીધું છે કે શું શું વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે, પણ અંદર મૂકવામાં આવી છે. કહેવા જઈએ તો જલેબી આવી જાય, શાક આવી જાય, બટાકાવડા, સમોસા, પાપડી, ફાફડા, મરચા, પૂરી, સંભાર, આટલી બધી વસ્તુઓ છે. સવારે જોવે શું ભાઈ ગુજરાતી માણસ છે. અને અમદાવાદ આવે એટલે ભાઈ આ જમવાનું ખાસ તો ટ્રાય કરવું જ પડે. તો પહેલાં સૌથી પહેલાં તો મને તો આ ફાફડા જલેબી જોઈને જ મને તો પહેલાં ઘોડામાં પાણી આવી જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં જઈએ તો તમને ત્યાં છે ને ફાફડાને લાંબા કે અને નાયલોન ટાઈપમાં મળે, જ્યારે અમદાવાદની બાજુમાં એમ તો થોડાક છે થીક એટલે જાડા હોય છે. મીઠી ઘટી આપવામાં આવી છે, પણ આ ઘટીની અંદર રૈરો વઘાર કરીને સાથે આદું પણ એની અંદર નાખવામાં આવ્યું છે, હળદર નાખવામાં આવ્યું છે. એટલે જો તમારું ગળું ખરાબ થયું હોય ને તો આટલી ઘટી પી લો એટલે તો તમારું આરામ થઈ જતો હોય છે. અને સાથે સાથે જો અહીંયાના આપણે પૂરી શાકને છે એ આપણે ટ્રાય કરીશું. અહીંયા તો પહેલાં સૂકી ભાજી લઈશ. આ માત્ર 200 રૂપિયાની અંદર ડીશ છે. એક જણા આવ્યા હોય તો ના મંગાવતા, પણ જો તમે 2-3 જણા સાથે હોય, તમારે નાસ્તો કરવો હોય તો મંગાવાય, કેમકે 200 રૂપિયાની અંદર આ બધી વસ્તુઓ છે. તો નોર્મલ એક એક વસ્તુ લેવા જશો ને તો 50-60 રૂપિયા થતા હોય છે, પણ સૌથી વધારે જો પૈસા વસૂલ કરો હોય તો 200 રૂપિયાની ડીશ મંગાવી દેવાની. ચલો આજે શાક છે ને આપણે જેમ લગનની અંદર કેમ રસાળું શાક જેમ ખાતા હોય છે, છે તીખાસમાં ગળાસમાં બંનેનું સંતુલન જળવાઈ રાખે એવું આજે શાક છે. સાથે આમના બટાકાવાળા, એની સાથે આવી આંબલીની ચટણી હોય. અને જલેબી અહીંયાના ટેબલો છે ને પૂરેપૂરા ભરેલા જ રહેતા હોય છે. ઇન્ડિયન તો લોકો આવે જ છે, પણ સાહેબ દેશ વિદેશથી પણ આવે છે, બરાબર છે. તો તમે આવવાનું ભૂલતા નહીં. 122 વર્ષની અંદર પૂરેપૂરા ઘડાયેલા છે અને આખા ગુજરાતની અંદર જો કહેવાય છે તો આમ અત્યારે અમદાવાદની અંદર પૂરેપૂરું ઘીલું કર્યું છે. બધી જગ્યાએ ફાફડા જલેબી તો મળે છે, પણ ખબર નહીં આ જગ્યાનો પ્રભાવ એવો છે ને કે બધા જલેબી ફાફડા આના સામે ફીકા લાગે. વાત સાચી હોય તો ધીરે નીચે કોમેન્ટ કરજો. અવનવા વિડીયો માટે અમારી કબીર નાયક ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખો. અબ કી બાર 2 લાખ કે બાર કરવાનું છે આપણે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી મળીશું આવા અવનવા પ્લેસ સાથે, અવનવી જગ્યા માટે. હવે તમારે કયા કયા વિડીયો જોવે છે અમદાવાદ શહેરની અંદર, કેમકે આપણે 2 મહિના સુધી વિડીયો ચલાવવાના છે, તમે મને કહેતા જાઓ કે રોહિત ભાઈ આ તમારા આ જગ્યા ઉપર વિડીયો બનાવવા જોઈએ. તો નેક્સ્ટ વિડીયોમાં તમને એ જ ફેરમાં એ સાથે તમે પૂરી કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં તમને મળીએ, ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.